સદગુરુ મેં કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં પહેલો નંબર લાવવા માટે અને અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે પરંતુ મારો ભાઈ મને કહે છે કે મારી નિયતિ મને અહીં ખેંચી લાવી છે તો શું હું ખરેખર મારી નિયતિના કારણે અહીં પહોંચ્યો છું કે મારી મહેનત મને અહીં પહોંચાડ્યો છે તમારો ભાઈ ક્યાં પહોંચ્યો છે જુઓ સામાન્ય રીતે લોકો જેને નિયતિ કહે છે તેને મુખ્યત્વે તેઓ જ બનાવે છે પણ જાગૃતતા વગર જ્યારે હું કહું જાગૃતતા વગર એટલે અત્યારે તમે અહીં બેઠા છો બધા અહીં બેઠા છે ત્યારે આ સિસ્ટમમાં શારીરિક પ્રવૃત્તિ ચાલી રહી છે માનસિક પ્રક્રિયા સાંવેદનિક પ્રવૃત્તિ અને જીવન ઉર્જાઓ તો સક્રિય છે જ તે દરેક ક્ષણે હજારો સૂચનાઓ ગ્રહણ કરી રહ્યું છે ભલે તમે જાગૃત હોવ કે ન હો તો જો હું તમને પ્રશ્ન પૂછું કે સવારે તમે ઉઠ્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રવૃત્તિઓના આ ચાર પાસાઓમાંથી કેટલી પ્રવૃત્તિ તમે સભાનપણે કરી છે તેની ટકાવારી કેટલી હશે થોડીક વસ્તુઓ કેટલા ટકા હશે પચીસ ટકા તમે ઘણા ઉદાર માણસ છો આ એક ટકા કરતા પણ ઘણી ઓછી છે જો તમે અહીંથી ત્યાં સુધી ચાલો તો અહીંયા વીસ પચીસ પ્રકારની ગંધ હશે જેની તમે સભાનતાપણે નોંધ નથી લેતા પણ શરીર તેને ઓળખે છે અને નોંધ લે છે સેંકડો પ્રકારના જુદા જુદા અવાજો છે જે અંગે તમે સભાન નથી હોતા પણ શરીર તેની નોંધ લેશે આ જ રીતે દિવસ અને રાત દરમિયાન જાગૃત અવસ્થામાં તથા નિદ્રાવસ્થામાં આ પ્રક્રિયા ચાલુ રહે છે જ્યારે તમે તમારી એક ટકા કરતાં પણ ઓછી પ્રવૃત્તિ અંગે સભા હો છો ત્યારે જીવન ચોક્કસપણે આકસ્મિક જેવું લાગે છે હલો જ્યારે તમે નવ્વાણું ટકા પ્રવૃત્તિઓ અજાણતા કરતા હો ત્યારે જીવન નિઃશંકપણે આકસ્મિક લાગશે જો અકસ્માત સર્જાય માની લો કે કોઈ માર્ગ પર પડી ગયું અને મગજમાં ઈજા પહોંચી ત્યાર પછી અચાનક જ તેનું ગણિત સારું થઈ ગયું પણ આ એક કિસ્સો જ હતો બીજા હજારો લોકોને મગજમાં ઈજા પહોંચ્યા બાદ તેઓ સાજા ન થઈ શક્યા કાં તો મોતને ભેટ્યા અને જેઓ બચી ગયા તેઓ ઘણી ખરાબ હાલતમાં જીવ્યા તો આકસ્મિક રીતે ભાગ્યશાળી હોવું એ જીવવાની રીત નથી જ્યારે પણ કોઈ સુખદ અકસ્માત સર્જાય છે ત્યારે આપણે તેને નિયતિ કહીએ છીએ ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધામાં ભગવાન મારી મદદ કરી રહ્યા છે તમે ભગવાન સાથે ભાગીદારી ક્યારે કરી મને ખબર નથી તો હું તમને એક વાર્તા કહું ચાલશે એકવાર શેરલોક હોમ્સ તમે શેર્લક હોમ્સને ઓળખો છો અને વોટસન કેમ્પિંગ પર ગયા પરોળીએ સાડા ત્રણ વાગે શેર્લક હોમ્સે વોટસનને જગાડ્યો એને આંખો ખોલી શું થયું તને શું દેખાય છે મને સ્વચ્છ આકાશ અને તારાઓ દેખાય છે તારા મતે તેનો શું અર્થ થાય છે વોટસને જવાબ આપ્યો તેનો અર્થ એ કે કાલે સારો તાપ નીકળશે હવે વોટસને પૂછ્યું તારા મતે તેનો શું અર્થ થાય છે ઓમસે જવાબ આપ્યો તેનો અર્થ એ છે કે કોઈ આપણો ટેન્ટ ચોરી ગયું છે તો આપણે એ નથી જાણતા કે શું ગુમ થયું છે અને કોઈ વસ્તુ અકસ્માતથી અહીં કે ત્યાં પડી શકે છે પણ જીવન આ રીતે કામ નથી કરતું જો માનવી પોતે પોતાની નિયતિના સર્જનની જવાબદારી પોતાના ઉપર નથી લેતો તો તેઓ હજી પણ વિકાસને લગતી સમસ્યા ધરાવે છે તેઓ હજી પણ પૂર્ણ રીતે વિકસિત નથી થયા કારણ કે માનવ હોવાનો અર્થ એ છે કે આપણે સભાનપણે આપણા જીવનનું ઘડતર કરી શકીએ છીએ માનવ હોવાનો અર્થ એક કે આપણે ઈચ્છીએ તે પ્રમાણે આપણા જીવનને આકાર આપી શકીએ છીએ પણ નિયતિને વચ્ચે લાવી દેવાનું વલણ તમારી નિષ્ફળતા પર ઢાંકપીછોડો કરવા માટે ઉત્તમ છે જ્યારે પણ તમે નિષ્ફળ થાવ છ નિયતિ ભગવાનની આ જ ઈચ્છા હતી આ લાંબા સમયથી ચાલતું આવ્યું છે આ સંસ્કૃતિની મૂળભૂત પ્રકૃતિ નથી આ સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ અમે તમને શીખ્યું છે કે તમારું જીવન તમારું કર્મ છે અમે તમને કહ્યું છે કે નહીં કોઈએ તમને એ નથી કહ્યું કે ઉપર એક ભગવાન છે જે તમારી માટે બધી વસ્તુઓ કરશે અમે તમને કહ્યું છે કે તમારું જીવન તમારું કર્મ છે એટલે કે તમારું જીવન તમે જાતે જ ઘડો છો ગ્રહો તમારું જીવન નક્કી નથી કરતા તમે કરો છો આપણી ઉપર લાખો પ્રભાવ પડે છે પણ એનાથી આપણે શું ઘડીએ છીએ એ આપણા હાથમાં છે છે ને આપની બાજુ શું ફેંકવામાં આવે છે એ આપણા હાથમાં નથી આપણા માર્ગમાં શું આવે છે એ આપણા હાથમાં નથી પણ એનાથી આપણે શું બનાવીએ છીએ એ સો ટકા આપણા હાથમાં છે હું તમને બતાવવા ઈચ્છું છું કે જ્યારે હું પહેલી વાર ગયો અને અમે યોગ કેન્દ્રની સ્થાપના શરૂ કરી આ દેશ ઘણો વિચિત્ર છે આજે બધા તાળીઓ વગાડે છે પણ એ સમયે બધે અફવાઓ જ અફવાઓ હતી અરે આ લોકો ડ્રગ્સ લઈ રહ્યા છે તેઓ કંઈક બીજું જ કરી રહ્યા છે તેઓ જંગલનો નાશ કરી રહ્યા છે તેઓ વાઘને મારી રહ્યા છે હાથીને મારી રહ્યા છે ચારે બાજુ અફવાઓ મીડિયા પણ આજ પ્રકારની વસ્તુઓ લખી રહી હતી પછી શહેરના સો મહત્વપૂર્ણ લોકો મળે છે અને ચર્ચા કરે છે આ યોગ બીમારીની જેમ ફેલાઈ રહ્યું છે એમના આ શબ્દો હતા આપણે કંઈક કરવું પડશે કોઈ ગુસ્સાવાળો માણસ કહે છે કે ટ્રક ભરીને લોકોને લઈને જઈએ અને બધું તોડી નાખીએ કારણ કે તે સમયે આખું યોગ કેન્દ્ર ફક્ત એક ઘાસના ઝૂંપડા નીચે ચાલતું હતું તો એમને નક્કી કર્યું કે ત્યાં આવીને બધી વસ્તુઓ તોડી નાખશે આજે આ દેશના પ્રમુખ સ્થળોમાંથી એક છે ઓકે તો જ્યારે એમને આવું નક્કી કર્યું એક બુદ્ધિમાન વડીલ જે અત્યારે હયાત નથી એમને કહ્યું કે તમે લોકો નથી જાણતા કે તમે કોની સાથે વેર બાંધી રહ્યા છો હું આ વ્યક્તિનું ઓળખું છું જો તમે એના પર પથ્થર ફેંકશો તો આ લોકો એમાંથી પણ કંઈક બનાવી નાખશે આ વ્યક્તિ પર પથ્થર ન ફેંકો તો તમારી તરફ શું આવી રહ્યું છે એ તમે નક્કી નથી કરી શકતા પણ તમે એનાથી શું બનાવો છો એ તમારા હાથમાં છે ને એમાં જ તમારું સામર્થ્ય છે એ જ તમને બતાવે છે કે તમે કોણ છો કારણ કે તમે આ નક્કી નથી કરી શકતા કે તમારી બાજુ શું આવશે પણ ચોક્કસ રીતે તમે નક્કી કરી શકો છો કે તમે એનાથી શું બનાવો છો